વિંછીયા તાલુકાના ભડલીથી ગઢડા 6.5 કિલોમીટરનો ડબલ પટ્ટીનો ડામર 8.5 કરોડ રૂપિયાને ખર્ચે મંજૂર કરવામાં આવ્યો. તે રોડનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રદસ્તે કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વિંછા તાલુકાના ભડલી ગામથી ગઢડા ગામ સુધી ડબલ પટ્ટીનો ડામર રોડ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મંજૂર કરાવ્યો, ત્યારે ભડલી ગામ ખાતે રોડનું ખાતમુહૂર્ત કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિંછા ભાજપ સંગઠનના પ્રમુખ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાહેબ તેમજ ભાજપના તમામ કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે વિંછા અને જસદણ તાલુકાના વિસ્તારમાં તમામ જાહેર રોડ રસ્તા જ્યાં પણ ખરાબ હાલતમાં હશે ત્યાં તાત્કાલિક ધોરણે વહેલી તકે મંજૂર કરાવી આપશે. કાર્યક્રમમાં આગેવાનો અને ગ્રામજનો દ્વારા ફૂલહારથી મંત્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે વિંછિયાથી છાસિયા તરફનો ડબલ પટ્ટીનો રસ્તો મંજૂર થઈ ગયો છે, ટૂંક સમયમાં કામ શરૂ થશે તેવું જણાવતા લોકોએ કુંવરજી બાવળિયાને તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. ત્યારે વાહન ચાલકો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બદલેથી ગઢડા સુધીનો જિલ્લા હદ સુધીનો 6.5 કિલોમીટર રસ્તો 7 મીટર પહોળાયનો અને 8.5 કરોડ જેવી રકમમાં આ રસ્તો મંજૂર થયો છે, જેનું ખાતમુહૂર્ત આજે આ બાજુના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ રસ્તો અત્યારે સિંગલ પટ્ટીનો હતો. ગઢડા ગામની આજુબાજુમાં ખૂબ મુશ્કેલી હતી, બંને સાઈડના કોઝવે તૂટી ગયા હતા, વારંવાર અકસ્માત થવાના બનાવો ત્યાં સાંકડો રસ્તો હોવાને કારણે બન્યા હતા. આ વિસ્તારની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરપંચ શ્રી ગઢડાના, બદલીના અને આ વિસ્તારના સૌ આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ રસ્તો આપણે મંજૂર કરાવ્યો છે, જેનું આજે ખાતમુહૂર્ત થયું છે. આ રસ્તાની સુવિધા ઉપલબ્ધ થતાં, આ રસ્તો તૈયાર થતાં આજુબાજુના બાબરા સાઈડમાંથી જે અમરેલી જિલ્લામાંથી જે વાહનો ખાસ કરીને વિંછિયા થઈને અમદાવાદ સુધી જતા હોય છે એમને ખૂબ સારા રસ્તાની આ સુવિધા ઉપલબ્ધ થવાની છે. પૂરતી પહોળાઈ હોવાને કારણે અકસ્માતોનો ભય પણ ટળી જવાનો છે, એટલે સમયસર રસ્તો પૂરો થાય, સારો મજબૂતીકરણ સાથે થાય એવા પ્રયત્નો અને એની અહીંના અમારા ડેપ્યુટી ઇજનેર અને જેમણે કામ રાખ્યું છે એમણે પણ ખાતરી આપી છે ખૂબ સારો રસ્તો સમયસર થાય એવા પ્રયત્નો અમારા સૌના તરફથી રહેશે. એની કામગીરી આમ તો 11 મહિના જેવી છે, પણ કદાચ એની પહેલા પણ આ રસ્તાની કામગીરી પૂરી થાય. દેવરાજ મકવાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વિંછિયા.